नमस्कार मित्रों, ओनली खेडूत हेल्प में तमारु स्वागत छे। अत्यारे रात्रिना 8 वाग्या छे। सौथी मोटा समाचार सामे आव्या छे के अरबी समुद्र में जे लो प्रेशर सिस्टम सक्रिय छे ते गुजरात थी दूर जई रही छे। अहीं आपणो गुजरात छे त्यांथी आटलो अंतर आप जोई शको छो। धीमे धीमे सिस्टम पोतानो ट्रेक बदली पश्चिम उत्तर पश्चिमना बदले पश्चिम दक्षिण पश्चिम दिशा तरफ आगळ वधी કે કઈ દિશા તરફ જશે તેની જો વાત કરીએ તો સોમાલાના દરિયા કિનારા નજીક આ એરિયાની અંદર આ સિસ્ટમ આવી રીતે આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં વાતાવરણમાં ચોક્કસપણે સુધારો આવશે આગામી 1-2 દિવસમાં। છતાં પણ હવામાન વિભાગ દ્વારા 21 નવેમ્બર સુધીની માવઠાની આગાહી કરી છે, જેથી કરીને ખેડૂતો સાવચેત રહે। आप लाइव वीडियो ना माध्यम थी जोई सको छो कि आ लो प्रेशर सिस्टम अरबी समुद्र में जे सक्रिय छे तेना लीधे भारतना आ विस्तारों अंदर भारे वरसादनी शक्यताओ रहेली छे। गुजरात में कया विस्तार में वरसादी माहौल अत्यारे जोवा मळे छे ते लाइव जोवानुं छे। गुजरातना द्वारका आजूबाजूना विस्तार में अत्यारे वरसादी माहौल जोवा मळी रह्यो छे। तो बीजी बाजु जोईए तो अमरेली जिल्लाना विस्तारों જસદણ, ગોંડલ, રાજકોટ સહિતના વિસ્તારોમાં અને જૂનાગઢ સુધીના વિસ્તારોમાં વરસાદી ઝાપટાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મોરબી, રાપર તાલુકાની અંદર રાધનપુર તાલુકો સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો આગળ જોઈએ તો થરાદ તાલુકો, એમાં પણ વરસાદ છે। સિરોહી તાલુકામાં પણ વરસાદ છે। હવે આ બાજુ આપણે થોડી ઘણી નજર કરી લઈએ તો નડિયાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, પેટલાદ આ બધા વિસ્તારોમાં, વડોદરા સુધીના વિસ્તારો, રતલામ સુધીના વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાત તરફ જો નજર કરીએ તો સુરત, તાપી, વ્યારા, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના વિસ્તારો અને નર્મદા જિલ્લામાં અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે। તો આ બધા વિસ્તારમાં અત્યારે માવઠું છે અને સુરતના સમાચાર છે કે સુરતમાં અત્યારે ધોધમાર વરસાદ, મિની વાવાઝોડા જેવો વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે રસ્તાઓની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। તો ભરૂચમાં પણ એવો વરસાદ પડી ગયો છે। આગામી 20 તારીખ સુધી હજી વરસાદી માહોલ આવી રીતનો જોવા મળશે, છૂટો છવાયો અને સિસ્ટમ આવી રીતે આગળ વધશે। 21 તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં સુધારો આવશે। અરબી સમુદ્રની આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ આગામી 1-2 દિવસ સુધી રહેશે તેની માહિતી આગળ જોઈએ તો આવતીકાલે 20 તારીખમાં પણ ગુજરાતના વાતાવરણમાં ઘમઘોર વાદળછાયું રહી શકે છે। આંશિક કેટલાક વિસ્તારોમાં સૂર્યપ્રકાશિત વાતાવરણ રહી શકે છે। આગામી 21 તારીખથી અંશતઃ વાદળછાયું વાતાવરણ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ 22 તારીખ સુધી પૂરેપૂરું રહેવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ 22 તારીખ સુધી રહેશે। 23 તારીખથી વાતાવરણમાં સુધારો આવે તેવી શક્યતાઓ રહેલી છે। હવે વાત કરીએ વાતાવરણમાં ભેજનું પ્રમાણ, તો સમગ્ર ગુજરાતનું એવરેજ 80% ભેજનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે। રાત્રિનું ભેજનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ વિગતવાર જો જોઈએ દરેક વિસ્તારોમાં તો અત્યારે વલસાડમાં 95%, સુરતમાં 93%, ઉનામાં 97% જેવું ભેજનું પ્રમાણ છે। એટલે તેવા વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો બસ ફરી વખત મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપશો। જય જવાન, જય કિસાન।